હાય ફ્રેન્ડ્સ, વેલકમ, ગુડ મોર્નિંગ. મારી યુટ્યુબ ચેનલ મેન્ટલ હેલ્થ થિંકરમાં આપનું સ્વાગત કરવા માંગુ છું. ઇમોશનલી સ્ટ્રોંગ કઈ રીતે બની શકાય તે વસ્તુને લઈને કેટલીક વસ્તુ હું આજે તમારી સાથે શેર કરવા માંગુ છું. એક તો ભૂતકાળમાં કોઈ પણ માઠા પ્રસંગોનો જ્યારે તમે હિંમતભેર સામનો કર્યો હોય, આ વસ્તુને તમે આજે યાદ કરો. મિત્રો, આપણે સૌના જીવનમાં ચડાવ ઉતાર આવે છે, આપણા સૌના જીવનમાં સુખ દુઃખ અને આ પ્રકારની ઉતાર ચડાવવાળી ઘટનાઓ હંમેશા બનતી હોય છે. પરંતુ આજે અગર જો તમે કોઈ પણ ઇમોશનલ ટ્રોમામાંથી પસાર થઈ રહ્યા છો, તમે સ્ટ્રેસમાંથી પસાર થઈ રહ્યા છો, તો ભૂતકાળમાં બનેલી એવી કેટલીક ઘટનાઓને યાદ કરો કે જ્યારે તમે એની હિંમતથી સામનો કર્યો અને તમે ઇમોશનલ ટ્રોમામાંથી સારી રીતે બહાર નીકળ્યા. તો એ વસ્તુ યાદ કરવાથી તમે આજે પણ સ્ટ્રેન્થને ફરીથી પોતાનામાં આત્મસાત કરી શકશો અને ઇમોશનલી સ્ટ્રોંગ મહેસૂસ કરશો. સારું ભોજન લો, કસરત લો. મિત્રો, તમને નવાઈ લાગે કે સારું ભોજન અને કસરતનો ઇમોશનલી સ્ટ્રોંગ બનવાને લઈને શું શબ્દ, પણ ખરેખર જો કસરત સારી કરવામાં આવે, સારું ભોજન લેવામાં આવે, તો એક હાર્મોનલ ચેન્જ, એક કેમિકલ ચેન્જ જે બોડીમાં થાય છે, જેનાથી પણ માણસ ડિપ્રેસિવ સ્ટેટ ઓફ માઇન્ડમાંથી બહાર નીકળે છે, ઇમોશનલી સ્ટ્રોંગ મહેસૂસ કરે છે. ખરાબ સમયમાં લોકોની મદદ કરો. મિત્રો, જ્યારે કોઈને નિસ્વાર ગાવે મદદ કરવામાં આવે, જ્યારે લોકો માટે નિસ્વાર ગાવે જીવવામાં આવે, ત્યારે એક આત્મવિશ્વાસ, એક આત્મસંતુષ્ટિની ભાવના હૃદયમાં, મનમાં, આત્મામાં પેદા થાય છે, જે ક્યાંક ને ક્યાંક આપણી અંદર આપણા આત્મવિશ્વાસને બુલંદ કરી અને આપણને ભાવનાત્મક રીતે મજબૂત બનાવે છે. સદા હસતા રહો, શરીરમાં હેપી હાર્મોન્સ રિલીઝ કરો. જ્યારે તમે સદા હસતા હોય, તમે સદા ખુશ રહેતા હોય, ત્યારે શરીરમાં પણ એવા કેમિકલ ફેરફારો થતા હોય છે, જેને લઈને તમે સ્ટ્રેસને તમારા સુધી પહોંચવા દેતા નથી અને કોઈ પણ પ્રકારનો નાનો મોટો સ્ટ્રેસ આવે તો પણ તમે તેમાંથી ઝડપથી બહાર નીકળો. પોતાની નબળાઈઓનો સ્વીકાર કરી લો, ભૂતકાળની ભૂલોનો સ્વીકાર કરી લો. મિત્રો, આપણે સૌ ભૂતકાળમાં કોઈને કોઈને ભૂલો કરી હશે, આપણા જીવનની કેટલીક નબળાઈઓ પણ રહી છે, અત્યારે પણ આપણા વિચારોમાં કેટલીક નબળાઈઓ હશે, કેટલીક પરિસ્થિતિઓનો આપણે સામનો સ્થિર મનથી નથી કરી શકતા, પણ આપણે જે છીએ અને એક વખત સ્વીકાર કરી લઈશું તો આપણે આપણી ભૂલોને સારી રીતે સમજી શકીશું અને એમાંથી સારી રીતે બહાર આવી શકું. તો પોતાની ભૂલોનો સ્વીકાર કરો, પોતાના વિચારો અને ભાવનાઓને સાક્ષી ભાવે જોતા રહો. મિત્રો, આપણે દિવસ દરમિયાન અલગ અલગ પ્રકારના ઘણા વિચારો કરતા રહીએ છીએ, જ્યારે સકારાત્મક નકારાત્મક ચિંતન, વેસ્ટ થિંકિંગ, એલિવેટેડ થિંકિંગ, ટોક્સિક થિંકિંગ, આ પ્રકારની અલગ અલગ વિચારોની જે એક પ્રણાલી છે, એક પ્રકારની પદ્ધતિ છે, એને જોતા રહો. જેનાથી એ થશે, તમે તમારા વિચારોના સાક્ષી બનશો અને તમારા નકારાત્મક વિચારોને સાક્ષી ભાવે જોઈ તમે તેને ચેન્જ કરી શકશો અથવા તો તમે તેનાથી થતા નુકસાનથી બચી શકશો. એટલે પોતાના વિચારોને સાક્ષી ભાવે જોતા શીખો, એનાથી પણ તમે ઇમોશનલી સ્ટ્રોંગ મહેસૂસ કરશો. જાત પ્રત્યે સકારાત્મક બનાવો, પોતાની જાતને પ્રેમ કરો, નકારાત્મક ચિંતક બંધ કરો. મેં કહ્યું એ પહેલાં જે ભૂલો થઈ ગઈ છે એને ભૂલીને આગળ વધો. નકારાત્મક એક ચિંતન જે તમારા હૃદયમાં, મનમાં, આત્મામાં દિવસ દરમિયાન ચાલુ રહે છે, જે તમારા આત્મવિશ્વાસ, તમારા સેલ્ફ એસ્ટીમને ધ્વસ્ત કરી નાખે છે, આ પ્રકારના નકારાત્મક ચિંતનમાંથી બહાર નીકળો. આ કેટલીક વસ્તુઓ મેં મારા સ્વઅનુભવથી શીખી છે એટલે તમારી સાથે શેર કરી રહ્યો છું, અને જીવનમાં અમલીકરણ કરતી 100% ભાવનાત્મક રીતે તમે મજબૂતાઈ અનુભવશો. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ.